Hi students, good morning. Welcome our classroom. Students, આજે આપણે ટોપિક છે action plus ing. બરાબર છે? તમે અગાઉ action plus ing માં ing action ની પાછળ ing લાગે છે અને તેને કઈ રીતે વંચાય છે તે આપણે જોયું. ત્યારબાદ એટલે કે ત્યાર પછીના વિડિયોમાં શું જોયું આપણે? હા, સ્ટુડન્ટ્સ થોડા સ્ટુડન્ટ્સ હતા જે એક્શન કરતા હતા અને વાક્ય કઈ રીતે બોલાય તે આપણે જોયું. ત્યારબાદ કહો તમે વિડિયોમાં શું જોયું ત્યાર પછીના વિડિયોમાં? હા, ટીચરે ચિત્ર સાથે તમને શું કરાવ્યું હતું? ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરાવી હતી. તો ચાલો બાળકો, આજે આપણે એક્શન પ્લસ આઈએનજીમાં સેન્ટેન્સીસ જોઈશું. તો તમે બધા રેડી થઈ જાઓ, આપણે સેન્ટેન્સીસ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જુઓ, લુક એટ ધીસ પિક્ચર. આપણો આજે ફર્સ્ટ ચિત્ર છે એમાં તમને શું દેખાય છે કહો તો મને? હા, શું છે? ગર્લ છે અને તે શું કરે છે જુઓ તો. હા, ગર્લને તો બહુ જ ખબર હશે, કારણ કે છોકરીઓ શું કરે છે? તમે લોકો શું કરો? દોરડા કૂદો છો ને? હા, તો આ છોકરી દોરડા કૂદે છે. અ ગર્લ ઇઝ જમ્પિંગ અ રોપ. અહીં રોપ નો અર્થ શું થાય છે? દોરડું, બરાબર છે? અને જમ્પિંગ એટલે કૂદવું, એટલે કે કૂદી રહ્યા છે, કૂદી રહી છે. અ ગર્લ ઇઝ જમ્પિંગ અ રોપ. છોકરી દોરડા કૂદી રહી છે, બરાબર છે બાળકો? હવે નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, મેં અહીં શું લખ્યું છે? અ ગર્લ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો આ ચિત્રમાં તમને એવું દેખાય છે ને કે છોકરી ચિત્ર દોરી રહી છે. તો અહીં પિક્ચર એટલે ચિત્ર, બરાબર ને? અને ડ્રોઈંગ એટલે દોરવું. તો અ ગર્લ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. છોકરી ચિત્ર દોરી રહી છે. આઈએનજી લાગ્યું એટલે દોરી રહી છે, દોરવાની ક્રિયા ચાલુ છે. શું દોરવાની? તો કે પિક્ચર દોરવાની ક્રિયા ચાલુ છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ નંબર 3. તો જુઓ, પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, છોકરો છે અને તે ખાય છે, પણ સોરી, ખાવાની ક્રિયા ચાલુ છે. પણ શું ખાવાની ક્રિયા ચાલુ છે? તે શું ખાઈ રહ્યો છે? તો કે એપલ ખાઈ રહ્યો છે, બરાબર છે ને? તો એના માટે આપણે શું કહી શકીએ? અ બોય, એટલે કે છોકરો, એટલે કે અ બોય ઇઝ ઈટિંગ એન એપલ. ઈટિંગ એટલે ખાઈ રહ્યો છે. શું ખાઈ રહ્યો છે? તો કે એપલ. અ બોય ઇઝ ઈટિંગ એન એપલ. છોકરો સફરજન ખાઈ રહ્યો છે, બરાબર. હવે નંબર 4. તો એમાં જુઓ તમે, પિક્ચરમાં શું દેખાય છે? હા, એક છોકરો છે અને છોકરો શું છે, સોરી, છોકરો શું કરે છે? તો કે પાણી પીએ છે. એટલે અહીં ડ્રિંકિંગ એટલે પીએ છે, પણ શું પીએ છે? તો કે પાણી, બરાબર ને? અ વોટર, પાણી. તો શું કહેવાય? અ બોય ઇઝ ડ્રિંકિંગ અ વોટર. છોકરો પાણી પી રહ્યો છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ જોઈએ નંબર 5. એન્ડ લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, વન બોય, અને જુઓ તેની સાથે તમને શું દેખાય છે? ડોગ દેખાય છે. અને બંને શું કરી રહ્યા છે તમને ખબર પડે છે ચિત્રમાં જોઈને? હા, વોકિંગ, ચાલી રહ્યા છે, બરાબર ને? તો શું કહી શકાય? તો કે જુઓ, અ બોય એટલે કે છોકરો શું કરે છે? વોકિંગ, ચાલી રહ્યો છે. ચાલવાની ક્રિયા ચાલુ છે, એટલે વોક ની પાછળ શું લાગ્યું? આઈએનજી. વિથ એટલે સાથે. તો કે કોની સાથે ચાલી રહ્યો છે? તો કે ડોગ સાથે. અને એ ડોગ કોનો છે? તો કે તેનો છે, એટલે કે હિઝ ડોગ, તેના કૂતરા સાથે. અહીં વિથ એટલે શું થાય? વિથ નો શું થાય? સાથે. એટલે શું થયું? અ બોય ઇઝ વોકિંગ વિથ હિઝ ડોગ, એટલે કે છોકરો તેના કૂતરા સાથે ચાલી રહ્યો છે. સમજાય છે બાળકો? હા, તો હવે આપણે નંબર 6 જોઈએ. તો જુઓ પિક્ચરમાં શું દેખાય છે તમને? હા, છોકરો છે અને શું કરે છે? તેના હાથ ધોઈ છે, દેખાય છે ને? હા,
હવે તમે આપણે અહીં અ બોય અ ગર્લ એવું લખતા હતા પણ આપણે જે શીખ્યા છે ખબર છે ને કે બોય હોય તો ત્યાં આપણે શાનો ઉપયોગ કરી શકીએ હી નો ઉપયોગ કરી શકીએ અને ગર્લ હોય ત્યાં આપણે શાનો ઉપયોગ કરી શકીએ શી નો ઉપયોગ કરી શકીએ અને આપણે શીખ્યા છે હી સાથે હિઝ નો ઉપયોગ તેની વસ્તુ બતાવવા માટે થાય છે બરાબર અને શી સાથે હર નો ઉપયોગ તેણીની વસ્તુ બતાવવા માટે થાય છે શીખ્યા છે ને બાળકો હા તો એ જ વસ્તુ અહીં છે તો કે પિક્ચર આપણે દેખાય છે છોકરો તેના હાથ ધોઈ રહ્યો છે તો છોકરા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ અહીં હી તો કે હી ઇઝ વોશિંગ એટલે કે ધોવાની ક્રિયા ચાલુ છે તેના માટે આપણે વોશ ની પાછળ આઈએનજી લગાડ્યું વોશિંગ હિઝ હેન્ડ્સ એટલે કે તેના હાથ બરાબર છે તેના હાથ હી ઇઝ વોશિંગ હિઝ હેન્ડ્સ તે તેના હાથ ધોઈ રહ્યો છે ઓકે બાળકો તમને સમજાય તો છે ને ઓકે સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ જોઈએ નંબર 7 તો લુક એટ ધીસ પિક્ચર આ પિક્ચરમાં તમને શું દેખાય છે હા એક છોકરી છે અને છોકરી શું કરે છે તેણીની ઢીંગલી સાથે રમે છે બરાબર ને એવું તમને દેખાય છે તેની ક્રિયા ચાલુ છે તો આપણે ખબર છે કે ગર્લ છે તો ગર્લ માટે આપણે શાનો ઉપયોગ કરીએ શી નો તો શી ઇઝ પ્લેઇંગ પ્લેઇંગ એટલે રમી રહી છે પ્લે એટલે રમવું અને પાછળ આઈએનજી લાગી ગયું એટલે શું થયું રમી રહી છે વિથ એટલે શું સાથે હર ડોલ એટલે કે તેણીની ઢીંગલી બરાબર ને તો શી ઇઝ પ્લેઇંગ વિથ હર ડોલ તેણીની ઢીંગલી સાથે રમી રહી છે ઓકે સ્ટુડન્ટ્સ તમને સમજાય તો છે ને આપણે એક્શન પ્લસ આઈએનજી ઘણીવાર શીખ્યા ચલો નંબર 8 હી ઇઝ બ્રશિંગ હિઝ ટીથ પિક્ચરમાં તમને એવું દેખાય છે કે છોકરો દાંત સાફ કરી રહ્યો છે તો બ્રશ એટલે દાંત સાફ કરવા અને બ્રશિંગ આઈએનજી લાગ્યું બ્રશિંગ એટલે સાફ કરી રહ્યો છે હી એટલે છોકરો છોકરા માટે હી નો ઉપયોગ થાય તો કે છોકરો બરાબર દાંત સાફ કરી રહ્યો છે હિઝ ટીથ તેના દાંત સાફ કરી રહ્યો છે તો સેન્ટેન્સ શું બન્યો હી ઇઝ બ્રશિંગ હિઝ ટીથ તે તેના દાંત સાફ કરી રહ્યો છે અને હા તમે ગભરાઈ જતા નહીં કે ટીચર સેન્ટેન્સ બનાવતા શીખવે છે આપણે તો સેન્ટેન્સને પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં જ જોઈશું જેમ કે શી ઇઝ બ્લેન્ક વિથ હર ડોલ તો તમારે ખાલી જોવાનું છે કે આ જે પિક્ચર છે તેમાં શાની ક્રિયા થઈ રહી છે કઈ એક્શન થઈ રહી છે તો કે આ એક્શનમાં શું હતું રમવાની એક્શન થઈ રહી હતી તો આપણે અહીં ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટીચર આપશે તો તમારે અહીંયા ખાલી ક્રિયાનું જ નામ લખવાનું રહેશે બરાબર સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ નંબર 9 હવે જુઓ આ પિક્ચરમાં તમને શું દેખાય છે બોય છે બરાબર ને અને તેની પાસે પતંગ છે અને પતંગ શું કરી રહ્યો છે ઉડાવી રહ્યો છે તો ઉડાડવું એટલે શાની ક્રિયા થઈ ફ્લાઇંગ શું થયું ફ્લાઇંગ એટલે ઉડાડવું બરાબર ને તો એ છોકરાનું નામ છે મોન્ટુ તો મોન્ટુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ એટલે કે મોન્ટુ શું ઉડાવી રહ્યો છે પતંગ ઉડાવી રહ્યો છે બરાબર ને તો હવે આપણે જોઈએ નંબર 10 તો કે લુક એટ ધીસ પિક્ચર પિક્ચરમાં તમને શું દેખાય છે હા વન ગર્લ અને શું કરે છે તે સોંગ ગાય છે બરાબર ને ગીત ગાવાની ક્રિયા કરે છે તો તમને ખબર છે ગાવું એટલે સિંગ અને જ્યારે તે ગાઈ રહી છે એટલે તેની પાછળ શું લાગી ગયું આઈએનજી તેની ગાવાની ક્રિયા ચાલુ છે એટલે કે ગીત ગાવાની ક્રિયા તેની ચાલુ છે એટલે સેન્ટેન્સ શું બને અ ગર્લ ઇઝ સિંગિંગ અ સોંગ છોકરી ગીત ગાઈ રહી છે અથવા તો અ ગર્લ ના લખવું હોય ને તો તમે અહીં શી નો પણ ઉપયોગ કરી શકો શી ઇઝ સિંગિંગ અ સોંગ તેણે ગીત ગાઈ રહી છે તો સ્ટુડન્ટ્સ તમને આ એક્ઝામ્પલ્સ આપણે જે જોયા જે સેન્ટેન્સીસ બનાવ્યા મેં અગાઉ પણ તમને કીધું આપણે આવા સેન્ટેન્સીસ બનાવવાના હોતા નથી અને આપણે લખવાના પણ પરીક્ષામાં પૂછાવાના નથી જસ્ટ કે તમને સમજ પડે બરાબર અને આ સેન્ટેન્સીસને આધારે આપણે પિક્ચરની સાથે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં જ જોઈશું ઓકે બાય નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું.